હાય એવરીવન, બધાને ખૂબ જ ખૂબ જ હૃદયપૂર્વક હેપી ગુરુ પૂર્ણિમા. અને આઈ રિયલી વિશ કે દરેક વ્યક્તિ આ ગુરુ પૂર્ણિમાથી અને તમારા ગુરુથી તમે શીખો, તમારા જીવનમાં સુખ આવે, તમારું જીવન સારું થાય, તમારું જીવન જીવવાનું લેવલ વધે. ગુરુ એટલે કોણ? ગુરુ એટલે એ વ્યક્તિ જે તમારા માથા ઉપર મારે, જેનાથી તમારી આંખ ખુલે, તમારી ઊંઘ તૂટે, તમારી નિદ્રા તૂટે અને તમારી આંખ ખુલે અને તમે કુદરત અને હકીકત અને લાઈફથી વધારે નજીક આવો. તમારું જીવનમાં દુઃખ એટલે છે કેમ કે તમે સૂતા છો અને આ ઊંઘ તમારી બહુ ખૂબ જ ટેવપૂર્વક ઊંડી અને જૂની છે. તમને સુવાની ટેવ પડી ગઈ છે, તમે જરાય જીવનથી નજીક નથી, બસ ચાલ્યા કરે છે બધું અને તમને એમ છે કે તમે ઉઠેલા છો પણ એવું નથી. તમે જીવનથી અને પોતાની જાતથી જરા પણ નજીક નથી. ગુરુ એટલે કોણ? ગુરુ એટલે એ કેરેક્ટર જે તમને તમારી સાચી જાતથી મેળવે, જે તમને ખ્યાલ આપે કે તમે તમારી બાબતે જેટલી માન્યતાઓ ધરાવો છો એ બધી ખોટી છે અને તમે કંઈક એવી બીજી જ પ્રક્રિયા છો જેનો તમને કોઈ અંદાજો નથી. ગુરુ તમને તમારી નજીક લઈ જાય, એ ગુરુ. હવે દરેક વ્યક્તિના જીવનમાં એવો એમના નસીબ ન હોય, એવા એમના પ્રિવિલેજ ન હોય કે એમને કોઈ એક વ્યક્તિગત ગુરુ મળે. તો તમારો મેઇન ગુરુ કોણ? એ લોકોનું શું જેને પાસે કોઈ ગુરુ નથી? તો બધા માટે એક મેઇન ગુરુ છે, એ કોણ? જીવન, નેચર, આ યુનિવર્સ, આ એક્ઝિસ્ટન્સ મેઇન ગુરુ છે. આ એક્ઝિસ્ટન્સ, આ નેચર તમને દરેક ક્ષણમાં હિંટ આપે છે, ગાઈડ કરે છે. પ્રોબ્લેમ આપણો એ છે કે આપણે શીખતા નથી. આપણને પરિસ્થિતિ આપે છે, આપણને સમજાવે છે, સારી રીતે ખરાબ રીતે. આપણે શીખીએ નહીં એટલે આપણને વધારે ખરાબ પરિસ્થિતિમાં નાખે છે, પણ તો પણ આપણું ન શીખવું એ આપણી બહુ જ ઊંડી ટેવ છે. કુદરત આપણું મેઇન ગુરુ છે. કુદરતથી નજીક આવો, કુદરતની હિંટ પકડો, કુદરતની ગાઈડલાઈન પકડો, તમે ઓટોમેટિકલી શીખશો. અને આ ગુરુ પૂર્ણિમાથી આપણે બધા જ શીખીએ, ચેન્જ થઈએ, ઇવોલ્વ થઈએ અને જીવન સુખમય કરીએ. એન્જોય.